नहीं चलावी लो। खड़ग काटीन राजा परीक्षित जेवाज पेला काड़ा पुरुष ने मारवा माटे जाए अने ए समय पेलो काड़ो पुरुष ए सीधो ज दौड़ी अने राजा परीक्षित ना शरण में पड़ी गयो अने धर्म नो उपदेश आपवा मांड्यो। हे राजा, जेम धर्म अने धरती नी रक्षा करवी ए राजा नु कर्तव्य होय, एम शरणे जे व्यक्ति आवेलो होय ने एनी रक्षा करवी ए पण राजा नु कर्तव्य होय। तमे हवे मने मारशो नहीं, कारण के हुं तमारा शरणे आव्यो छुं। धर्मवान पुरुष क्यारे स्त्री उपर हाथ न उपाड़े, क्यारे बाड़क उपर हाथ न उपाड़े, संत उपर हाथ न उपाड़े, अने जे शरणे आवी गयो होय एना उपर धर्मवान पुरुष क्यारे हाथ न उपाड़े। क्षमा वीरस्य भूषणम, क्षमा छे तो वीरोनु आभूषण छे, माटे तमे मने मारशो नहीं, मने माफ करी दियो। कलियुग जे पोते अधर्मनो मित्र छे याद राखजो, अने राजा परीक्षित ने धर्मनी दुहाई आपे छे કે તમારે આમ કરવું જોઈએ, તમારે મને મારવો ન જોઈએ, તમારું એ કર્તવ્ય છે, પોતે અધર્મ છે, અને રાજાને ધર્મ યાદ દેવડાવે છે, પોતે ધર્મને પીડા આપે છે, કલી પોતે ધરતીને પીડા આપે છે અને રાજાને પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે। આનો અર્થ એ થયો, ખોટો માણસ એ સાચા માણસને આવી રીતના જ નડતો હોય, પોતે અસત્યનું જ આચરણ કરતો હોય અને બીજાને સલાહ આપતો હોય, તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, પોતાના આચરણમાં ન હોય, અને આચરણમાં ન હોય તો આના ચરણમાં બેસવું વ્યર્થ છે। આચરણયુક્ત જીવન જીવવું જોઈએ। પ્રભુએ જે કર્યું એ આપણે નહીં કરી શકીએ, પણ જગતને જે પ્રેમ આપ્યો એ પ્રેમ તો આપણે આપી શકીએ ને। આપણે આ ભગવાનની પૂજા કરીએ છીએ, શા માટે ભગવાનના ચરણમાં બેસીએ? શું આપણે ગિરિરાજજી ઉઠાવવો છે ટચલી આંગળીએ? નહીં, છતાં એ ચરણની આપણે પૂજા કરીએ છીએ। એણે મામા કંસને માર્યો છે, શું આપણે આપણા મામા સાથે વેર કરવું છે? નહીં, છતાં એ ચરણની આપણે પૂજા કરીએ છીએ। અરે, એણે 16108 આઈ રે લગ્ન કર્યા, આપણે એ ગોરબાપા એક માન હચવાય છે 16108 નું, તો તમે કહો, છતાંય આપણે એ ચરણની પૂજા કરીએ છીએ, શું કામ? તો કે જગતને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ કરવાનો ગુણ આપણા જીવનની અંદર આવે એટલા માટે થઈને આપણે આ ચરણની પૂજા કરીએ છીએ। અને આના ચરણમાં બેઠા પછી જો આપણું આચરણ શુદ્ધ ન હોય તો એ ચરણમાં બેસવું વ્યર્થ છે। અને આના ચરણમાં એ જ આવીને બેસી શકે જેનું આચરણ પવિત્ર હોય, જેનું આચરણ શુદ્ધ હોય। કારણ કે આ તો સિંહણનું દૂધ છે, ભાગવત છે ને એ, અને સિંહણનું દૂધ એ સોનાના પાત્રમાં ટકી શકે, અન્ય પાત્રમાં ન ટકી શકે। જે અધિકારી હોય ભાગવતનો એ જ આ કથાની અંદર આવી શકે, આ કૃપાનો વિષય છે। તો એને ધર્મની દુહાઈ આપવા માંડ્યો કે તમારે આમ કરવું જોઈએ, તેમ કર, તમે તો સદગ્રંથોને વાંચનારા અને વાંચવા જ જોઈએ ગ્રંથો। મહાભારત જેવો દિવ્ય ગ્રંથ વિચાર તો કરો, 1,00,000 શ્લોકનો અદ્ભુત ગ્રંથ। ઘણા તો એમ કે ગોરબાપા મહાભારત ન વચાય કે ઘરમાં મહાભારત થાય, પછી સરસ મજાના કપડામાં વીટીને અમને આપી દે, હું અમારા ઘરમાં ઊભી કરવી? મહાભારતને બરાબર આપણે સમજતા જ નથી। મહાભારતમાં જે નથી એ ક્યાંય નથી, અને મહાભારતમાં છે એ અદ્ભુત ગ્રંથ એવું બીજે ક્યાંય છે નહીં। 1,00,000 શ્લોકનો અદ્ભુત આ મહાભારત ગ્રંથ છે, ક્યારેક વાંચજો તો ખરા। એક એક સદગ્રંથો મને તમને કંઈક ને કંઈક ઉપદેશ આપે છે, બોધ આપે છે। કલયુગે પરીક્ષિત રાજાને ધર્મ યાદ દેવડાવ્યો કે શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે, એટલે તમે અમને મારશો નહીં, મને માફ કરી દો। કલયુગ પોતે અધર્મનો મિત્ર છે અને રાજા પરીક્ષિતને ધર્મ યાદ કરાવે છે। એ સમયે રાજા પરીક્ષિતે કલીને ન માર્યો, એમાં કલયુગે ધર્મની વાત કરી એટલી જ વાત નથી, પણ પરીક્ષિત રાજાએ મનોમન વિચાર કર્યું કે અન્ય યુગની અંદર ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય, પણ આ કલયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ કેવલ હરિનામ સંકીર્તનથી થાય, કેવલ ભગવાનના ભજનથી થાય। સતયુગમાં ધ્યાન કરવાથી જે ફળ મળે, ત્રેતાયુગની અંદર યજ્ઞ કરવાથી જે ફળ મળે, દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા કરવાથી જે ફળ મળે, એ ફળ કલિકાલની અંદર કેવલ સાચા હૃદયથી ભગવાનનું ભજન, ભગવાનનો જપ અને ભગવાનનું કીર્તન કરવાથી મળે। કલીના કારણે ધર્મ અને ધરતી બંને દુઃખી હતા। દુઃખના અહીંયા 3 કારણ બતાવ્યા છે। દુઃખનું પહેલું કારણ બતાવ્યું કાળ, બીજું કર્મ, અને દુઃખનું ત્રીજું કારણ છે સ્વભાવ। આ 3 પ્રકારે ધર્મ અને ધરતી બંને દુઃખી થતા હતા। પહેલામાં પહેલું દુઃખનું કારણ હોય તો એ છે કાળ, અર્થાત સમય। કોઈ વ્યક્તિનો સમય ખરાબ હાલતો હોય ને માણસ દુઃખી થાય, એટલે દુઃખનું પહેલું કારણ હોય છે કાળ। બીજું કારણ છે કર્મ। કોઈ વ્યક્તિના ખરાબ કર્મ હોય તો એ કર્મનું ફળ ભોગવવા માટે થઈને એ વ્યક્તિ દુઃખી થતો હોય,
કર્મનું ફળ ભોગવાઈ જાય એટલે માણસ સુખી થઈ જાય. ભગવાન યાદ રાખજો, ભગવાન ક્યારે કોઈને મારતા નથી, માણસનું કર્મ જ માણસને મારે છે. આપણે એમ સમજીએ છીએ કે રામે રાવણને માર્યો, યાદ રાખજો રામે રાવણને નથી માર્યો, રાવણના કર્મએ જ રાવણને માર્યો છે. કર્મ જ માણસને કર્મ, એ જ માણસના પતનનું કારણ હોય છે. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, અપને આપ મર જાત હે કરકે બુરે કામ. માણસના ખરાબ કર્મ છે ને, એ જ માણસને એ અધપતનના માર્ગે લઈ જાય છે. ભગવાન ક્યારે કોઈને મારે નહીં, માણસનું કર્મ જ માણસને મારે છે. તો બીજું કારણ છે દુઃખનું કર્મ, માણસ કર્મથી દુઃખી થતો હોય. અને ત્રીજું દુઃખનું કારણ છે સ્વભાવ. હવે પેલા બે છે કાળ અને કર્મ, આ બેથી જે વ્યક્તિ દુઃખી થતો હોય એ તો ગમે ત્યારે સુખી થઈ જાય, કારણ કે પેલા વ્યક્તિનો ખરાબ સમય પસાર થઈ જાય એટલે સુખી થાય, અને બીજો ખરાબ કર્મ કરવાવાળો એ ખરાબ કર્મ છોડી દે એટલે સુખી થઈ જાય. પણ દુઃખનું ત્રીજું કારણ છે સ્વભાવ. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખી થતો હોય ને, એને આ જગતમાં કોઈ સુખી ન કરી શકે. સ્વભાવથી જે વ્યક્તિ દુઃખી થાય, મધ ગમે એટલું મીઠું હોય, મધને બધા સાચવે પણ મધમાખીને સાચવવા કોઈ તૈયાર ન થાય. એમ આપણી પાસે ગમે એટલી માલ મિલકત પ્રતિષ્ઠા હશે, કારણ કે મધમાખીનો સ્વભાવ છે ડંખ મારવાનો. આપણી પાસે ગમે એટલો વૈભવ હશે પણ એમાં તકલીફ એ થતી કે ભૂદેવ જ્યારે કથા વાંચવા માટે બેસે એટલે એને થોડું તમાકુ ખાવાની ટેવ, તમાકુ ખાઈને પછી કથા કરે. હવે તમાકુની ઓલી પાંદડી છે એ જીભ ઉપર આવે એટલે થૂંકના છાંટા ઉડે, જે આજુબાજુમાં બેસે ને એની ઉપર સીધા ઉડે. એટલે પેલા વૈષ્ણવે વિનંતી કરી, ગુરુબાપા તમે આ કથા વાંચવા બેસો, જ્યારે તમે તમાકુ ખાઈને બેસો છો ને, તમે બોલો છો ને, એટલે થૂક સીધું અમારા ઉપર ઉડે છે. બે ત્રણ દિવસ તો કાંઈ બોલ્યા નહીં કોઈ, પણ નંદ મહોત્સવનો સમય હતો એટલે વધારે માણસો ભેગા થયા, વધારે નજીક બેસી ગયા એટલે બહુ ઉડવા માંડ્યું. એટલે પહેલાં એ કીધું કે ગુરુબાપા હવે થોડુંક ધ્યાન રાખો તો સારું, આ થૂક બહુ ઉડે. એટલે ગુરુબાપા થોડાક ચાલાક, એણે કીધું કે ભાઈ અમે જ્યારે કથા વાંચતા હોઈએ ને ત્યારે અમારા મુખમાં ગંગાજી પધારે, એ ગંગાજી હિલોડા મારતા હોય ને એટલે એના છાંટા ઉડતા હોય, થૂક ન હોય. એટલે પેલા માણસે વિચાર્યું ઠીક સારું ગંગાજી ઉડતા હોય એમ ને. એટલે વળી કથા વિરામ થઈને વળી બીજે દિવસે પાછો એ માણસ આવે છે, કંઈક સફેદ ભૂકા જેવું હતું તે એને ગોર મહારાજને કીધું કે લ્યો મહારાજ આ પ્રસાદી, ખવડાવી દીધું. હવે એ બુકડો તો ભરી ગયા પણ સ્વાદ કાંઈ આવ્યો નહીં, એટલે થૂથું કરીને થૂકી નાખ્યું. એટલે કીધું કે અરે આ તમે શું ખવડાવી દીધું, તો કે તમે કીધું ને કે મુખમાં ગંગાજી પધારે, તો કે હા મુખમાં ગંગાજી પધારે ને, તો કે મારા બા ગુજરી ગયા ને એને 6 મહિના થયા, બાની એવી ઈચ્છા હતી હરિદ્વારમાં જઈને નાહું, પણ ઘરમાં કાંઈ એવી પરિસ્થિતિ હતી નહીં એટલે હરિદ્વાર જવાનું નહીં, બાના હસ્તી ફૂલ ઘરમાં પડ્યા હતા. તમે કીધું કે મુખમાં ગંગાજી પધારે, ભૂકો કરીને તમને જ ખવડાવી દઉં, ગંગા એ ધક્કો તો ન થાય. આમ સ્વભાવથી જે દુઃખી થતા હોય એને પછી કોણ સુખી કરી શકે. તો કાળ કર્મ અને સ્વભાવ આવી રીતના દુઃખના ત્રણ કારણ બતાવ્યા. રાજા પરીક્ષિતે કલિકાલને વશ કર્યો, એને માર્યો નહીં પણ એને દેશ નિકાલની સજા કરે છે. રાજા પરીક્ષિત કહે છે કલિકાલ તારે મારા રાજ્યમાં ન રહેવું, તું મારું રાજ્ય છોડીને તું અહીંયાથી જતો રહે. દેશ નિકાલની સજા કરીને એ સમયે રાજા પરીક્ષિતને બે હાથ જોડીને કલી વિનંતી કરે છે, અરે સમુદ્રના સીમાડા સુધી તમારું રાજ્ય છે, તમે તો ચક્રવર્તી સાર્વભૌમ રાજા છો, એવી કઈ જગ્યા છે કે જ્યાં હું રહેવા માટે જાઉં, તમે મને સ્થાન બતાવો, તમે તો આખી ધરતીના માલિક છો, મારે ક્યાં જઈને રહેવું. કલિયુગ ધર્મના જે ચાર ચરણ એણે ત્રણ ચરણ છેદન કર્યા હતા, સત્ય તપ અને પવિત્રતા, દયા અત્યારે ક્યાંક ક્યાંક જીવે છે. અને એ સમયે રાજા પરીક્ષિત એ ફરી પાછો ધર્મને ચારે ચાર ચરણ ઉપર ઊભો કરે, સત્ય તપ પવિત્રતા અને દયા એનું લોકોની અંદર આચરણ થવા માંડ્યું. આ બાજુ પરીક્ષિતને કલી કહે છે હું તમારા રાજ્યમાંથી જાઉં પણ રહેવા માટેની મને જગ્યા મને સ્થાન બતાવો. એ સમયે પરીક્ષિત રાજા કહે છે હું તને રહેવા માટે 4 સ્થાન આપું, પણ તારી અંદર કોઈ એવો સારો ગુણ છે કે જેને જોઈને હું તને 4 સ્થાન રહેવા માટે આપું. ત્યારે રાજા પરીક્ષિતને એ જ સમય કલિયુગ કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિન તત ફલમ લભતે સમ્યક કલોકેશવ કીર્તનાત. હા મારી અંદર એક સારો ગુણ છે અને એ ગુણને ધ્યાનમાં રાખીને તમે મને રહેવા માટે સ્થાન આપો. યત ફલમ નાસ્તિ તપસા જે ફળ તપથી નથી મળતું, ન યોગે ન સમાધિન યોગ દ્વારા નથી મળતું, સમાધિ દ્વારા નથી મળતું, તત ફલમ લભતે સમ્યક, સમ્યક એટલે સારી રીતના એ ફળ કલિકાલ કહે છે
कलो केशव कीर्तनाद, मारा समय में जो कोई हृदय थी भगवान नु कीर्तन करशे, गायना सिंगड़ा ऊपर राई नो दाणो टके, एटली घड़ी जो कोई परमात्मा ने याद करशे तो एने पूरेपूरू फल आपवा माटे कलियुग कहे हूँ बंधायेलो छू। माटे एक गुण मारा मा सारो छे, माटे तमे मने रहेवा माटे स्थान आपो। अने तुलसीदास जी पण रामचरित मानस मा कहे छे, कलियुग केवल नाम आधारा, कलियुग सिया राम जय जय राम।
कलयुग केवल नाम आधारा। रामचरित मानस तो त्या सुधी कहे के भाव अभाव अनख आलसहु, नाम जपत मंगल दिसी दसहु। कोई भगवान नु नाम भाव थी लिए, खीज थी लिए, रीज थी लिए, आड़स थी लिए, भगवान कहे छे एनु पूरे पूरु फल आपवा माटे हूँ बंधायेलो छु। साकर तमे अंधारा मा खाओ के अजवाड़ा मा खाओ, हमेशा मीठी लागे एम भगवान नु नाम तमे जाणता लो के अजाणता लो, हमेशा एना फल मीठा ज होय। तो कलयुग केवल नाम आधारा, कलयुग कहे छे मारा समय नी अंदर जे कोई भगवान ना नाम नो जप करशे तो एने तमामे तमाम पूजा पाठ ना फल आपवा माटे हूँ बंधायेलो छू। माटे मारी अंदर एक गुण सारो छे, अने ए समये परीक्षित महाराजे कलयुग ने कीधु तो हवे हूँ तने चार जग्या रहेवा माटे आपू छू, ए चार स्थान नी अंदर तारे कायम ने माटे वास करवानो। अभ्यर्थी तस्तदा तस्मे स्थानानि कलये ददो, द्युतं पानं स्त्रियः सूना यत्रा धर्मश्चतुर्विध। चार स्थान आपता कहे छे, द्युतं पेला मा पेलु स्थान आपु जुगार। रमो छो कोई एम आवड़ी जुगार रमो छो तो आ बाजु रमे छे। ओहो તો આપણે રોંગ નંબર થઈ ગયો, એક રમે ને એક નથી રમતા એવું છે ને। જુગાર રમતા હોય શું કે ખબર, નીતિ થી રમજો, ખોટું નહીં તો આ હું નીતિ નો ધંધો છે। મને જોવાનો બહુ શોખ એટલે એ રમતા હોય ને એટલે હું જોવા જાઉં, એટલે આપણે આમ હારતો હોય ને એ પાસે આપણે આમ હાથ આમ ખાંભી ખોડીને બેસીએ ને એટલે હું કહે, એટલે મારી પાસે તું ખાંભી ખોડીને બેહીમાં હવે એકો દૂડી તીડીને ખાંભીને હું લેવા દેવા। પેલામાં પેલું સ્થાન આપ્યું દ્યુતમ અર્થાત જુગાર। હા, માત્ર 52 પત્તાની રમત જ જુગાર નથી, યાદ રાખજો। જુગાર અર્થાત અસત્ય, જ્યાં જ્યાં અસત્યનું આચરણ થતું હોય ને એવી દરેક બાબત એ જુગાર છે। ઘણાના હાથમાં 52 પન્ના નથી હોતા પણ ઘણાય મનથી જુગાર રમતા હોય છે। જ્યાં જ્યાં અસત્યનું આચરણ થતું હોય એવી દરેક બાબત યાદ રાખજો જુગાર જ છે। માત્ર 52 પત્તાની રમતને જુગાર નથી કીધો। કોઈ સરકારી ઓફિસર હોય અને એ 8 કલાકનો એને પગાર મળતો હોય અને 3 કલાકની જ નોકરી કરે ને એ ઓફિસર સરકારી ઓફિસર માટે એક પ્રકારનો એ કર્મચારી માટે જુગાર જ છે। આ દેશનો નેતા જેના હાથની અંદર સત્તા હોય, જેના હાથની અંદર પદ પ્રતિષ્ઠા હોય અને જનતાને આપેલા વચનોને સમયસર જો પૂરા ન કરે તો એ નેતા માટે પણ એક પ્રકારનો જુગાર જ છે। આ દેશનો વેપારી દેશની ચડતી પડતીનો વિચાર ન કરે અને મન પડે એવા અનાજના ભાવ વધારે, મન પડે એવા લોકો પાસેથી અનાજના રૂપિયા લે, યાદ રાખજો એ વેપારી માટે એક પ્રકારનો જુગાર છે। આપણને ભગવાને જે કર્તવ્ય આપ્યું છે, ભગવાને આપણને જે સ્થાન આપ્યું છે, એ સ્થાનથી જો આપણે ભ્રષ્ટ થઈએ તો એક પ્રકારનો જુગાર છે। અને હું વ્યાસપીઠ ઉપરથી ઘણી વખત મારા પોતાના માટે, અન્ય વક્તાઓને ધ્યાનમાં રાખીને નહીં પણ મારા પોતાના માટે કહું કે આ ભાગવતની દક્ષિણા નક્કી કરી અને આ વ્યાસપીઠ ઉપરથી જો હું કથા વાંચવા માટે બેસું તો એ મારા માટે પણ એક પ્રકારનો જુગાર જ છે। જ્યાં જ્યાં અસત્યનું આચરણ થતું હોય યાદ રાખજો એવી તમામે તમામ બાબત એ જુગાર છે। માટે પેલામાં પેલું સ્થાન આપ્યું દ્યુતમ અર્થાત જુગાર। જ્યાં અસત્યનું આચરણ થતું હોય હે કલયુગ તારે સદાયને માટે જગ્યાની અંદર તારે વાસ કરવો। બીજું સ્થાન બતાવતા કહે છે દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા। જ્યાં ન ખાવાની વસ્તુ ખવાતી હોય, જ્યાં ન પીવાની વસ્તુ પીવાતી હોય, સન્ડે હોય યા મંડે, એ સંસ્કૃતિ આપણા ભારત દેશની નથી। દાને દાને મેં હે કેસર કા દમ, માણેકચંદની આવી એડવર્ટાઈઝો આવે, એ જે એડવર્ટાઈઝ જે લોકો આપે છે એ લોકો કેમ એના પરિવારને નથી ખવડાવતા જો કેસરનો દમ એમાં હોય તો? તો શરૂઆત ત્યાંથી કરો। કહેવાનો હેતુ એ છે કે ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પીવે, આ દરેકની અંદર કલયુગનો વાસ છે।
कट तिलंगी नक्षत्र नभा साहिल नाव तूफान डोलत सराबी कहाँ गिरत है वो जानत ना भगवान। सुरापान एटले दारू कट तिलंगी कपायेली पतंग क्यां जईने अटकशे एनी आगाही कदाच करवी होय तो थई शके। साहिल नाव तूफान तूफान में फसायेलू नाव केम भांगशे तूटशे केवी रीतना माणसो मरशे एनी आगाही कदाच करवी होय तो थई शके। क्रिकेटर ना बेट माथी छूटेलो दड़ो क्यां जईने रोकाशे एनी आगाही कदाच करवी होय तो थई शके। पण डोलत सराबी कहाँ गिरत हे वो जानत ना भगवान। व्यसन में अंध बनेलो माणस क्यारे मरे केम मरशे कोना द्वारा क्या समय मरशे एनी आगाही तो साक्षात भगवान पण न करी शके। माटे बने एटला जे पण काई आवा असत्य रूपी जो आपणा जीवन नी अंदर काई व्यसनो होय ने तो आ कथा पंडाल में बैठा छे ई व्यसनो थी दूर रहेवानो प्रयत्न करजो। आपणने एवं होय के आपणे बीड़ी पीए छीए याद राखजो आपणे बीड़ी नथी पीता ई बीड़ी ने बिस्टोल आपणने पीती होय छे। आपणे एवं समझिए के आपणे मावो खाईए छीए याद राखजो आपणे मावो नथी खाता ई मावो आपणने खाई छे। जे जे व्यक्ति असत्यनुं आचरण करे जे जे व्यक्ति न खावानी मावो खाता होय ने क्यारेक डॉक्टर ने पूछजो आपणी जीभ छे ने एनी नीचे बे छिद्र छे એમાંથી લાળ ગ્રંથિ નીકળે એવા પ્રકારની લાળ નીકળે કે કરોડો રૂપિયા દેતા પણ એ મેડિકલમાં કે દવાખાનામાંથી લાળ ન મળે અને આપણા શરીર માટે બહુ ઉપયોગી છે। જે લોકો માવા ખાઈને થૂકી નાખે છે ને એ કરોડો રૂપિયાનું નુકસાન કરે છે યાદ રાખજો। એ લાળ છે એ આપણા પેટની અંદર જાય અને એ લાળથી જ આપણું જે ભોજન આપણે જમીએ છીએ જે આહાર લઈએ છીએ ને એ પાચક એ લાળ દ્વારા બને। આપણે માવો ખાઈને એ લાળને થૂકી નાખીએ આ કરોડો રૂપિયાનું આપણે નુકસાન કરીએ છીએ। એક માવો એક ચાની પ્યાલી એક સિગરેટ એક બીડી માણસનું 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે યાદ રાખજો। આ ધીમું ઝેર છે। એક જગ્યાએ કીધું ને કે આ ધીમું ઝેર છે તો ભાઈ કે આપણે ક્યાં મરવાની ઉતાવળ છે બોલે નિરાહી કહેવાય। વ્યસન જ્યાં થાય છે ત્યાં કલીનો વાસ છે। દ્યુતમ પાનમ ત્રીજું સ્થાન બતાવ્યું સ્ત્રીય જ્યાં રેડલાઇટ વિસ્તારો હોય સ્ત્રી પોતાના દેહનો વ્યાપાર કરતી હોય એવી જગ્યાએ કીધું કે હે કલી તારે સદાયને માટે વાસ કરવો। સ્ત્રીય સુના સુના અર્થાત હિંસા જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય અબોલ જીવની જ્યાં હિંસા થતી હોય પરીક્ષિતે કીધું કે હે કલયુગ તારે સદાયને માટે ત્યાં વાસ કરવો। આજ દુઃખ સાથે કહેવું પડે કે આપણા ભારત વર્ષની અંદર ગાયોના ખટારા ભરાય ભરાય અને કતલખાના તરફ જતી થઈ છે આપણા દેશનું બહુ મોટું દુર્ભાગ્ય છે। કારણ કે ગાય છે એ આપણી સનાતન સંસ્કૃતિનો પ્રાણ છે અને પ્રાણ ઉપર જ્યારે કોઈ પ્રહાર કરે ને ત્યારે હિન્દુના દીકરા તરીકે એ સહન ન કરી શકાય અને સહન કરીએ તો એ આપણું નિર્માલ્યપણું છે આપણી કાયરતા છે। વિચાર તો કરો આપણા પૂર્વજો ગાયને રોટલી દીધા વગર કોઈ દિવસ ભોજન ન કરતા અને એ ગાય આજ આપણી માં ખટારા ભરાય ભરાય કતલખાના તરફ જાય અને કોઈ સરકારે એવો દાવો કરવાની જરૂર નથી કે અમારી સરકાર આવે તો કતલખાના બંધ થાય। બધાયની સરકાર એક એક વખત આવી ગઈ કતલખાના બંધ નથી થયા ઉલટાના વધ્યા છે। પહેલાં તો 35ની સંખ્યા હતી અત્યારે 45 પહોંચી ગયા એના લાયસન્સો ઇસ્યુ થાય છે। ગાય આપણી માં છે અને માં જો કપાય તો હિન્દુના દીકરા તરીકે આપણે સહન ન કરવું જોઈએ। કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય આ વેદનાની વરાળું એના અંગમાં સમી જાય। ગાય આપણી માં છે હું નંદના નેહડે બાંધી તો ભલે બાંધી મને ત્યાંથી છોડવી નહોતી છોડી તો ભલે છોડી રસ્તે રખડતી મૂકવી નહોતી રસ્તે રખડતી મૂકી તો ભલે મૂકી મને કતલખાને નહોતી મોકલવી કતલખાને મોકલી તો ભલે મોકલી પણ મને કરવતથી કાપવી નહોતી કાપી તો ભલે કાપી પણ તારે મને ત્રાજવે તોલવી નહોતી। આ ગાયની વેદના કહે છે ત્રાજવે તોયલી તો ભલે તોયલી મને ચૂલે ચડાવવી નહોતી ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને થાળીમાં પીરસવી નહોતી થાળીમાં પીરસી તો ભલે પીરસી હે માનવ તારે મને ખાવી નહોતી ખાધી તો ભલે ખાધી અભાગ્યા તારે મને માં નહોતી કેવી તારે મને માં નહોતી કેવી। આ ગાયની વેદના છે। ગાય યાદ રાખજો ભારત દેશનું પ્રાણી નથી પણ ગાય છે આપણા ભારત દેશનો પ્રાણ છે। હરતું ફરતું ઔષધાલય કોઈ હોય ને તો એ આપણી ગાય છે તો નિર્દોષ જીવની હિંસા થતી હોય હે કલી તારે સદાયને માટે ત્યાં વાસ કરવો। વળી આવી રીતના 4 સ્થાન આપ્યા એટલે કલિયુગે વરી પરીક્ષિતને વિનંતી કરી કે આ 4 સ્થાન તો એકદમ
તુચ્છ છે, તમે મને કોઈ સારું સ્થાન આપો। પુનશ્ચયાચમાનાય જાતરૂપ મદાત પ્રભુ। પુનઃ જ્યારે કલયુગે યાચના કરી એટલે રાજા પરીક્ષિત એને પાંચમું સ્થાન આપ્યું સુવર્ણ। કીધું કે તારે સોનાની અંદર સદાયને માટે વાસ કરવો, કલયુગને સોનામાં રહેવાનું કીધું। ભાઈઓ તો બહુ ઓછું સોનું પહેરે, બહેનોને વધારે શોખ હોય, એટલે એમાં કલયુગનો વાસ છે। કથા પૂરી થાય એટલે પોથી ઉપર મૂકી જાય, અમે તો ગંગાજળ છાંટીને પવિત્ર કરી નાખશું। આવું ઘણી વખત અમે કહેતા હોઈએ કે ભાઈ ટુકડો ત્યાં હરી ઢુકડો અને અંદાન કરતા રહેજો, ને આવું અમે બોલી નાખીએ, પણ અમારા ઘરે કોઈ યાચક આવે એટલે અમે શું કહીએ, આગળ આવજો બાપા બ્રાહ્મણના ઘર છે, તો ઓલો ટુકડો ને હરી ઢુકડો ક્યાં ગયો। ગામડા ગામની અંદર ઓલા છોકરા છે ને એ રમત રમતા હતા એટલે પથરા ઉલાડતા હતા, એમાં ભૂલથી એક છોકરાથી ચકલી મરી ગઈ એટલે બાળકો બધાય મૂંઝાઈ ગયા, અરે રે આપણાથી આ હિંસા થઈ ગઈ, પાપ થઈ ગયું, શું કરવું। એક એક કામ કરો, ગામના ભૂદેવ હોય ને એની પાસે આપણે જઈએ, એની પાસે કંઈક માર્ગ હશે આ પાપમાંથી છૂટવાનું। એટલે બધા છોકરા ફરતા ફરતા એ ભૂદેવના ઘરે આવ્યા, આવીને કીધું કે અરે બ્રાહ્મણ દેવતા અમારાથી એક ચકલી મરી ગઈ। ઓહો, બ્રાહ્મણ કે ચકલી મરી ગઈ તો તમારે આ નર્ક ભોગવવું પડશે, તમારે તેલના કડામાં જવું પડશે, તમારે બહુ કષ્ટ ભોગવવું પડશે। તો કે ગુરુબાપા આનો કાંઈ માર્ગ હોય તો બતાવો। કીધું હા, સોનાની ચકલીનું જો તમે દાન કરી દો તો તમે પાપમાંથી છૂટી જાઓ। હાલો કોનાથી મરી, હાલો હાથમાં પાણી લઈ લો, હું સંકલ્પ કરાવી દઉં। એટલે છોકરાએ કીધું ગોરબાપા તમારા છોકરાથી જ મરી ગઈ, ઓહો બ્રાહ્મણના હાથે ચકરી મરી તો એનો ઉદ્ધાર થઈ ગયો, તો એનો મોક્ષ થઈ ગયો। હા, એ તો એક વિનોદની વાત છે, પણ કલયુગને સોનાની અંદર વાસ આપ્યો, પણ ક્યાં સોનાની અંદર। કહે છે જે અનીતિથી પડાવેલું ધન હોય, જે અનીતિનું ધન કોઈ ગરીબોને રડાવી રડાવીને મેળવેલું ધન હોય, અને એ ધનમાંથી જો આભૂષણ બનાવીને આપણે પહેરીએ તો એ સોનાની અંદર કલીનો વાસ છે। કોઈ ગરીબોના આંસુ પડાવેલું જો સોનું હશે તો એની પીલાશમાં રહેલો કલી એ આપણને હૈખેથી હોવા નહીં દે। એસા અનીતિ સે પાયા હુઆ સોના, તુમ્હારા સોના હરામ કર દેગા। જે અનીતિનું ધન છે, અનીતિનું જે પૈસો છે, એમાંથી બનાવેલું જે આભૂષણ છે એમાં કલીનો વાસ છે। પાંચ સ્થાન આપ્યા અને એ સમયે પાંચ સ્થાનની અંદર કલયુગ રહેવા માંડ્યો। આ બાજુ સત્ય તપ પવિત્રતા અને દયા ચારે ચાર ચરણ ઉપર ફરી પાછો ધર્મને ઉભો કર્યો, એનું આચરણ લોકોની અંદર શરૂ થયું। પરીક્ષિત રાજાએ ધર્મને ચારે ચાર ચરણ ઉપર ઉભો કર્યો, કલીનો નિગ્રહ કર્યો, એને મારી નથી નાખ્યો, ધર્મ અને ધરતીની રક્ષા કરી। કલયુગ આ બાજુ જુગાર, સુરાપાન, પરસ્ત્રી સંગ, હિંસા અને અનીતિના ધનની અંદર રહેવા માંડ્યો। પરીક્ષિત રાજા પોતાના રાજ્યની અંદર આવે છે। કલયુગે રાજા પરીક્ષિતને, કલયુગને જીવનદાન આપે છે પરીક્ષિત। પણ કહેવત છે ને, આપ હી ભૂલ મેં આપ હી બંધા, પોતાની કરેલી ભૂલમાં રાજા પરીક્ષિત પોતે જ બંધાવાના છે। બને છે એવું કે એક દિવસ રાજા પરીક્ષિત એ પોતાના મહેલની અંદર રાખેલો જે ખજાનો હતો, પોતાના પૂર્વજોનો, એ ખજાનો જોવા માટે જાય, પણ પરીક્ષિત રાજાને એના વડવાઓએ એવું સૂચન કર્યું હતું કે બેટા આ મહેલના છ ઓરડા તું ખોલજે, સાતમો ઓરડો તું ખોલતો નહીં। રાજા પરીક્ષિતે મનોમન વિચાર કર્યો, હાલને જરાક જોઉં તો ખરા સાતમા ઓરડામાં છે શું। આ દુનિયાનો નિયમ છે, તમે જે વસ્તુની તમે ના પાડો ને એની માણસને જિજ્ઞાસા વધારે થાય। તમે કોઈ માણસને એમ કહો ને કે ફલાણી ખુરશી ઉપર તું બેસતો નહીં, એટલે બેસે નહીં તો કાંઈ નહીં પણ જરાક હલાવે તો ખરો જ। તમે જેને જે વસ્તુની ના પાડો ને એની એને જિજ્ઞાસા વધારે થાય। એટલે પરીક્ષિતે વિચાર કર્યો કે આ છ ઓરડા ખોલવાનું કીધું, સાતમો ઓરડો ખોલવાની ના પાડી, હાલ જરાક જઈને જોઉં તો ખરા સાતમા ઓરડામાં છે શું। અને એ સમય રાજા પરીક્ષિત જોવા માટે જાય છે, સાતમો ઓરડો જેવો જ ખોલ્યો, અને એ સમયે અંદર સુંદર મજાનો એક સુવર્ણ રત્નોથી જડેલો એક મુગુટ હતો, અને આ મુગુટ રાજા પરીક્ષિતે જોયો, વિચાર કર્યો કે એક તો હું રાજા છું અને આ રત્નોથી જડેલો મુગુટ જો મારા મસ્તક ઉપર આવી જાય તો મારી શોભામાં વૃદ્ધિ થઈ જાય, પણ આ સુવર્ણનો મુગુટ એ જરાસંઘનો હતો। 21,000 રાજાઓને કેદ કરી લીધા, એનું ધન સંપત્તિ પડાવી લીધું, અને એ અનીતિના ધનમાંથી આ સોનાનો મુકુટ બનાવેલો હતો, જે મુકુટની અંદર કલીનો, કલયુગનો વાસ હતો, અને એ મુકુટ આજ રાજા પરીક્ષિતના હાથમાં આવે છે। રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ મુકુટને હું ધારણ કરીશ તો કેટલો સુંદર લાગીશ। આ જરાસંગે બધા જ એ રાજાઓનું રાજ્ય પડાવી લીધું હતું ત્યારે ભગવાને
एक युक्ति करी, भगवाने विचार कर्यो कि हवे मारे आ जरासंघनी मुक्ति करवी पड़शे। जरासंघे भगवाननी सामे 70-70 वखत युद्धनु चढ़ाई करी, पण ई छताय भगवाननी सामे हारी जतो तो छेल्ली वखत एणे ब्राह्मणोने बोलाव्या। ब्राह्मणोने आवीने कीधुं के तमे मारा माटे एवा जप करो, एवा पाठ करो, पूजा करो, होम करो अने एवुं तप करो कि भगवान मारी सामे युद्धनी अंदर हारे अने हुं विजयीने वरुं। आ जरासंघ खूब दुष्ट हतो, पण भगवानना भक्त ब्राह्मणनो मोटो उपासक हतो, ब्राह्मणने खूब मानतो, ब्राह्मणनी खूब सेवा करतो। ब्राह्मणों ने बोलावीने कीधुं तमे मारा माटे पाठ करजो। ब्राह्मणों ने बोलाव्या, पाठ करवा माटे बेसाड्या। जरासंघ युद्ध करवा माटे जाय, हाथमां तलवार छे। जता जता ब्राह्मणों ने कहेतो जाय कि जो आ वखते हूँ युद्धमां विजय थईने नहीं आवीश तो ब्राह्मणों तमारा बधाना मस्तक धड़थी अलग करी नाखीश, हूँ तमने मारी नाखीश। अंतर्यामी भगवान अंतरनी वात जाणी गया। भगवाने विचार कर्यो, नमो ब्रह्मण्य देवाय गौ ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। भगवाने विचार कर्यो कि जो हूँ युद्धमां जरासंघने हरावीश तो मने प्रिय छे एवा ब्राह्मणोना मस्तक कपाशे, माटे हवे कदाच मारे हारवू पड़े तो हूँ युद्धनी अंदर हारी जाईश, पण मारा हिसाबे ब्राह्मणोना मस्तक न कपावा जोईए। कारण के विप्र प्रसादात धरणी धरोहम, विप्र प्रसादात कमलावरोहम, विप्र प्रसादात अखिलेश्वरोहम, विप्र प्रसादात मम कृष्ण नाम। भगवान साक्षात कृष्ण पोताना वचन थी कहे छे के ब्राह्मणनी कृपा प्रसादीथी हूँ जगतगुरु छू, ब्राह्मणनी कृपा प्रसादीथी मारू नाम कृष्ण छे, अने ब्राह्मणनी कृपा प्रसादीथी हूँ लक्ष्मीनो पति छू। आ दरेकनी पाछळ ब्राह्मणोना आशीर्वाद छे, माटे हवे मारे युद्धमां हारवू पड़े तो हूँ हारी जाईश, पण ब्राह्मणना मस्तक मारा हिसाबे नहीं कपावा दऊं। અને અદ્યાપી શ્રુયતે ઘોષો દ્વારવત્યા અર્ણવે હરે, સવિદિયો વા અવિદિયો વા બ્રાહ્મણો મામ કિમ તનુ। ભગવાન સાક્ષાત પોતાના વચનમાં એમ કહે છે કે અવિદિયો વા એટલે કે અભણ, સવિદિયો વા એટલે કે ભણેલો ભગવાન કહે છે બ્રાહ્મણ એ મારું શરીર છે। 11 તત્વ એવા છે કે જેને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કીધું, જેને ભાગવત સાક્ષાત ભગવાનનું રૂપ માનવામાં આવે। विप्रा गावश्च वेदाश्च तपः सत्यं दमः सम श्रद्धा दया तितिक्षा च कृतवश्च हरेस्तनु। तनु एटले शरीर, आ सात छे ने साक्षात हरिना शरीर छे। एमा पहेलामां पहेलुं छे विप्र एटले ब्राह्मण। देवाधीनम जगत सर्वं मंत्राधीनास्त देवता ते मंत्रा ब्राह्मणा आधीन तस्मात् ब्राह्मण देवता। कहे छे मारा हिसाबे ब्राह्मणों मस्तक न कपावा जोईए। अने ए समय जरासंघ युद्ध करवा माटे थईने आवे छे। आ बाजू भगवान रण छोड़ीने भागे छे, भगवान रणछोड़ केवाणा। જરાસંઘનો વિજય થયો, જરાસંઘ બ્રાહ્મણોને ખૂબ દાન આપવા માંડ્યો। બ્રાહ્મણોને સામે ચાલીને કહે, બોલો બ્રાહ્મણો તમારે શું જોઈએ દાનમાં? અનેક પ્રકારના આભૂષણોનું દાન કરે છે। ભગવાન કૃષ્ણને ખબર પડી કે જરાસંઘ એ બ્રાહ્મણોને જે જોઈએ તે આપે છે, એટલે ભગવાને યુક્તિ કરી, બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને અર્જુન ભીમ અને ભગવાન કૃષ્ણ એ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને જરાસંઘના દ્વારે આવે છે। ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી આવીને કીધું જરાસંઘને, એ જ સમયે પોતાના જે દ્વારપાલો હતા એ કહે છે કે આજ તો તમારો ભાગ્યનો ઉદય થઈ ગયો, ત્રણ ત્રણ બ્રાહ્મણો આજે પ્રાતઃકાલે તમારા આંગણે ભિક્ષા લેવા માટે આવ્યા। જરાસંઘ એકદમ રાજી થઈ ગયો, અરે મારા આંગણે બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા, આજ તો મારા ભાગ્યનો ઉદય થયો। ને એ સમયે જરાસંઘ બહાર આવે, બ્રાહ્મણોને જોઈ વંદન કરી પ્રણામ કરીને કહે છે, માગો માગો બ્રાહ્મણો તમારે શું જોઈએ? અને એ સમયે બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અમે જે માગશું એ આપશો? કીધું, હા હા હું તમારો ઉપાસક છું, તમે તો જાણો છો, છતાંય આવા પ્રશ્ન કરો, તમારે જે જોઈએ માગી લ્યો। ભગવાન કૃષ્ણ કહે છે, જરાસંઘ અમારે મલ્લયુદ્ધ જોઈએ છે, અમારે યુદ્ધ કરવું છે। જરાસંઘ વિચારમાં પડી ગયા, અરે બ્રાહ્મણો મારે તમારી સાથે યુદ્ધ કરવાનું? મનોમન નક્કી કર્યું જરાસંઘે, આ બ્રાહ્મણો ન હોય કાંઈક કપટ થયું હોય એવું લાગે છે। અને એ સમયે કૃષ્ણએ કીધું કે અમને યુદ્ધ આપશો ને? અરે તમારી સાથે યુદ્ધ? કીધું, તમે જ કીધું કે તમારે જે જોઈએ માગી લ્યો, અમારે યુદ્ધ જોઈએ। જરાસંઘે કીધું કે હા ચોક્કસ હું તમને યુદ્ધ આપીશ, પણ મારે તમારી પરિક્રમા કરવી છે। અને એ સમયે બ્રાહ્મણો વચ્ચે ઉભા છે, આ બાજુ જરાસંઘ એ બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરે, જેવા જ પાછળ ગયા ઉપસ્ત્ર ઓઢેલા હતા ત્રણેય, એ કૃષ્ણએ અર્જુન અને ભીમે ઉપસ્ત્ર ઓઢેલા હતા અને ઉપસ્ત્રની નીચે બાણ રાખવાના જે ભાથા હોય ને એના નિશાન પડેલા હતા। જરાસંઘની ત્યાં દ્રષ્ટિ પડી, વિચાર કર્યો કે બ્રાહ્મણો કોઈ દિવસ એ ભાથા પોતાના ખભે ન રાખે, આ ક્ષત્રિય જ હોય, કાંઈક કપટ થયું છે। કીધું કે સાચું બોલો તમે કોણ છો? કૃષ્ણએ કીધું, જરાસંઘ હજી ન ઓળખો,
હું એ જ રણ છોડીને ભાગ્યો ને એ જ કૃષ્ણ છું, તે કીધું કે હું તમને યુદ્ધ આપીશ, હવે તારે અમારી સાથે યુદ્ધ કરવું પડશે. જરાસંઘ કે કૃષ્ણ તું તો ભાગેડું છો અને ભાગેડું સાથે હું થોડી યુદ્ધ કરું. અર્જુનની સામે જોયું, કીધું તું મારાથી નાનો છો, તારી સાથે હું રાખી. જે કોઈને વ્યાસપીઠના અહીંયા ભાગવતજીના દર્શન કરવા હોય એ પણ આવી શકે, જે કાંઈ બીજી ચા પાણીની વ્યવસ્થા હોય એ ક્રમ લઈ 10 મિનિટ પછી ફરી પાછા આપણે કથામાં પ્રવેશ કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મન મોહના, આવો મન મોહના.
परीक्षित महाराज समीक ऋषि आश्रम नी अंदर आवी विचार करे छे, हूँ सार्वभौम राजा छु, समुद्र ना सीमाड़ा सुधी मारू राज्य व्यापेलू छे, अने आ ऋषि ए मने जोईने समाधि मां बेसी जाए, एक राजा तरीके मारू सन्मान न जाड़वे, मारू मान न जाड़वे। संत मिलन को जाइए त्यजी मान मोह अपमान, जारे कोई संत ने मड़वा जाइए, कोई साधु ने मड़वा जाइए, कोई गुरु ने कोई वडील ने मड़वा जाइए ने, बेनी पासे कोई दिवस मान अने सन्मान नी अपेक्षाए न जवू जोईए। एक संत अने बीजू नानू बाड़क, आ बे पासे जारे जाइए त्यारे मान अने सन्मान नी अपेक्षा न राखवी जोईए। अहींया राजा परीक्षिते विचार कर्यो के हूँ आईनो सार्वभौम राजा छू, અને આ ઋષિ મને સન્માન ના આપે, મને જોઈને ઢોંગ કરે, આવા ખરાબ વિચાર આવ્યા, કારણ કે કલિયુગના મસ્તક ઉપર અનીતિનું ધન સવાર થયેલું હતું। રાજાએ આશ્રમની અંદર ચારે બાજુ નજર કરી, એક સર્પ હતો અને તીર કામઠું ચડાવી સર્પને તીર મારે, ત્યાંને ત્યાં સર્પ મૃત્યુ પામ્યો, અને એ જ સમયે પોતાની તીરથી હાથમાં રહેલા તીરથી સર્પને ઉઠાવી અને શમિક ઋષિના ગળાની અંદર એ સર્પનો હાર પહેરાવે છે। જે હાથ સાધુ સંતો ઋષિ મુનિઓ બ્રાહ્મણો ગુરુજનો એને માળા પહેરાવવા માટે જે હાથ ટેવાયેલા હતા, એ જ હાથ દ્વારા આજ એક નિર્દોષ એક ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળાની અંદર એ હાથ દ્વારા એને સર્પનો હાર પહેરાવ્યો। રાજા પરીક્ષિત અશ્વ લઈ પોતાના રાજમહેલની અંદર આવે છે, મસ્તક ઉપરથી સુવર્ણના મુગુટને દૂર કર્યો, કલીનો પ્રભાવ દૂર થઈ ગયો। એ જ સમયે રાજાએ પોતે કરેલા અપરાધનું સ્મરણ થવા લાગ્યું, કારણ કે પરીક્ષિત રાજા એ તો ભગવત ભક્ત રાજા છે, માના ઉદરમાં જેણે ભગવાનના દર્શન કરેલા આવા પવિત્ર એ રાજા હતા। અતિશય દુઃખી થવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ, મારાથી આ કેવો મોટો અપરાધ થઈ ગયો, મેં મારા જ હાથે મારા કુળને કલંક લાગે એવો એક ઋષિનો અપરાધ કર્યો, એક બ્રાહ્મણ ઋષિનું મેં અપમાન કર્યું। રાજા ખૂબ જ રુદન કરે છે, આંખમાંથી અશ્રુઓ વહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે પરમાત્મા, આ અપરાધ મેં કર્યો, મેં બ્રાહ્મણ કુળનું અપમાન કર્યું, હવે મને યોગ્ય દંડ મળવો જોઈએ, મને યોગ્ય સજા થવી જોઈએ। યાદ રાખજો, માણસથી ભૂલ થાય એ પાપ નથી, પણ એ ભૂલને છુપાવીને એ મહાપાપ છે। કરેલી ભૂલને છુપાવી એ મોટામાં મોટું એ પાપ બતાવ્યું છે, અને એક ભૂલને તમે છુપાવવા જાઓ ને, યાદ રાખજો એ બીજી અનેક ભૂલોને જન્મ આપે। ઉતાવળમાં શર્ટ પહેરતા હોઈએ, એક બટન અવળું દેવાય ને બીજા બધા અવળા થાય, એમ એક ભૂલને છુપાવવા જાઓ ને બીજી અનેક ભૂલોને જન્મ મળે। માટે સમાજમાં પરિવારમાં જે કાંઈ ભૂલ થાય ને, એક વખત એ ભગવાનની સામે પરિવારની સામે પોકારી દેવી, એકરાર કરી દેવો। શમિક ઋષિના ગળાની અંદર મરેલો સર્પ, ઋષિ તો હજી સમાધિમાં છે, સમાધિમાં મગ્ન થયેલા છે, પણ ત્યાં આજુબાજુમાં જે નાના નાના ઋષિ કુમારો રમતા હતા, એણે વિચાર કર્યો, અરે આપણા ગુરુના ગળામાં કોઈએ સર્પ પહેરાવ્યો, આપણા ગુરુનો અપરાધ કહેવાય, આ અપરાધ આપણાથી સહન ન થાય। અને એ સમયે શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ, એ બાજુમાં એક કૌશિકી ગંદકી નદી હતી, નદીની અંદર સંધ્યા વંદન કરતા હતા, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્યના દાન આપે, ગાયત્રી મંત્રના જપ કરનારા, નાનો એવો એ બ્રાહ્મણનો દીકરો હતો। અને એ સમયે ત્યાં નાના નાના ઋષિ કુમારો આવીને કહે છે, અરે શૃંગી, તમે અહીંયા સંધ્યા કરો છો, જપ તપ કરો છો, પણ તમને ખબર છે તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી દીધો। આટલા શબ્દ એ જ સમયે શૃંગીએ સાંભળ્યા, અરે મારા પિતાના ગળામાં સર્પ, મારા પિતા કોઈ દિવસ કોઈના ઘરે માગવા ન જાય, કોઈને નડે નહીં, કોઈને હેરાન ન કરે, કોઈને પરેશાન ન કરે, અને એના ગળામાં કોઈએ સર્પ પહેરાવ્યો। અને એ સમયે નાનો એવો બાળક હતો, ઇત્યુક્ત્વા રોષતામ્રાશો વયસ્યાન ઋષિ બાલકઃ, વયમાં તો નાનો એવો છે, પણ બ્રાહ્મણનો દીકરો છે, સંધ્યા કરનારો છે, ગાયત્રી મંત્રનો જપ કરનારો છે, હોમ યજ્ઞ નિષ્ઠાથી કરનારો છે। અને એ સમયે હાથમાં કૌશિકી ગંદકી નદીનું જળ હાથમાં લીધું, અને મુખમાંથી વાક વજ્ર નીકળી ગયું, ઇતિ લંઘિત મર્યાદગમ તક્ષક સપ્તમે હને, જેને મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો હું એમને શ્રાપ આપું છું, આજથી સાતમા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડજો। વાણીમાંથી શ્રાપ છૂટી ગયા,
ભગવતજી ની કથા મને તમને સમજાવે છે, આપણું અપમાન થાય ને એ સહન કરીએ તો એ આપણી સહનશીલતા છે, પણ ચાર સ્થાનનું અપમાન જીવનમાં ક્યારેય સહન ન કરી શકાય, અને જો એ સહન કરીએ તો એ આપણું નિર્માલ્યપણું છે. પહેલામાં પહેલું અપમાન, આપણને જેને જન્મ આપ્યો હોય એ મા બાપનું અપમાન સહન ન કરી શકાય. અહીંયા એ જ ઘટના બને છે, નાના એવા એ ઋષિ પુત્રએ પોતાના પિતા ઉપર જે અપરાધ થયો છે એ અપરાધને સહન ન કરી શક્યા. બીજું, આપણને જેણે દીક્ષા આપી છે એ ગુરુનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય. ત્રીજું, જે ધરતી ઉપર જે ભૂમમાં આપણે રહીએ છીએ એ રાષ્ટ્રનું આપણા દેશનું ક્યારેય અપમાન સહન ન કરી શકાય. અને ચોથું, જે ધર્મનું આપણે આચરણ કરતા હોય એ ધર્મનું જો કોઈ અપમાન કરે, એ ધર્મનું જો કોઈ ખંડન કરે તો એ ધર્મનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય. અને એ સહન કરીએ તો એ આપણી સહનશીલતા નથી, આપણું કાયરપણું છે. સબસે કઠિન જાતિ અપમાના, પરીક્ષિત રાજાએ આજ અપરાધ કર્યો ઋષિના, એ ઋષિ પુત્રના પિતાનો, અને અપરાધ સહન ન કરી શક્યા. અને એ સમયે તક્ષકાત આત્મનો મૃત્યુ શ્રાપ આપી દીધો. કથા મને તમને બોધ આપે છે, માણસના કર્મ તો હંમેશા સારા હોય, પણ ક્યારેક ક્યારેક અનીતિનું ધન માણસને કઈ જગ્યાએ લઈ જાય ને એની ખબર ન પડે. મનવો જાણે કે અમે સારા કામ કરશું, પણ આડી માયાની દિવાલ. યાદ રાખજો, માણસના વિચાર તો હંમેશા સારા હોય, પણ વચ્ચેની ઝંઝાવાટો, વચ્ચેની માયા, વચ્ચેના વ્યવહારો માણસને ક્યાં આડે પાટે લઈ જાય એની ખબર ન પડે. ને એટલા માટે ભજનોની અંદર પણ કવિઓ કહે કે મનવો જાણે અમે સારા કામ કરશું, પણ આડી માયાની દિવાલ. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યો, ઋષિના ગળામાં નાખ્યો સાપ. મોહનદાસ કરમચંદ ગાંધી, એને તો એક સારા વકીલ જ થવું હતું, એને આવી દેશ આઝાદીની કોઈ જરૂર નહોતી, પણ એ આફ્રિકા અભ્યાસ કરવા માટે, વકીલાતનો અભ્યાસ કરવા માટે જાય છે, અને ટ્રેનની અંદર રિઝર્વેશનની ટિકિટ હોવા છતાં એ જ્યારે સામાન લઈ અને ડબ્બાની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે બેઠા, અને એ સમયે એ ડબ્બાની અંદર અંગ્રેજો, ત્યારે અંગ્રેજોનું શાસન, એટલે ગાંધીજીને કીધું કે તું ભારતીય છો, અત્યારે તમારા દેશ ઉપર અમારું અંગ્રેજોનું શાસન ચાલે અને તું ભારતીય છો, અમારા અંગ્રેજોના ડબ્બામાં તું ન બેસી શકે. સામાન સહિત ગાંધીજીને ધક્કો મારે છે, અને રેલવે સ્ટેશન ઉપર એ ગાંધીજીને પછાડી દીધા. જ્યારે ગાંધીજીને પછાડ્યા, જો ધીમેથી એ ગાંધીજી બીજા ડબ્બામાં બેસી ગયા હોત તો ભારત દેશ આઝાદ ન થયો હોત. પણ એ સમયે નાની એવી ઘટનામાંથી મોહનદાસ કરમચંદ ગાંધીએ હાથમાં કલમ લીધી, માથા ઉપરથી ટોપી ઉતારી, ગળામાંથી ટાઈ કાઢી, અને મોહનદાસ કરમચંદ ગાંધી એટલી કલમ લીધી કે હે ભુરિયાવ, હે અંગ્રેજો, આજ તમે મને એક સામાન્ય ટ્રેનનો ડબ્બો છોડાવો છો, પણ એક દિવસ હું ઊભો થઈ અને તમને ભારત દેશનો છોડાવું તો હું પણ ગુજરાતી મટી જાઉં. આ તાકાત છે ગુજરાતની.
एक नानी एवी घटना माथी विचार तो करो, इतिहास ना का पाना बदलाई गया। आ ताकत से गुजरात नी माटी मा मन वो जाने हमें सारा काम कर। જાણે કે અમે સારા કામ કરશું, એક સામાન્ય ધક્કો લાગ્યો અને હાથમાં કલમ લીધી કે એક દિવસ તમને જો દેશ ન છોડાવું તો હું પણ ગુજરાતી મટી જાઉં, અને કરી બતાવ્યું। દે દે હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। આંધી મે ભી જલતી રહી ગાંધી તેરી મસાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। એક નાની એવી ઘટનામાંથી વિચાર તો કરો, આખો ઇતિહાસ બદલી જાય। અહીંયા એ જ ઘટના બને છે, એક નાનો એવો અપરાધ અને મૃત્યુદંડનો શ્રાપ લાગી ગયો। શૃંગી આ એ જ સમયે રડતા રડતા આશ્રમની અંદર આવે છે। રડતા બાળકને જોઈ ઋષિની આંખ ઉઘડી ગઈ। વિચાર કર્યો, અરે બાળકને શું થયું છે? આવીને પૂછે છે, અરે બેટા કેમ રડે છો? બાળકને પૂછ્યું, અરે પિતાજી જોઉં તો ખરા, તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો। અને એ જ સમયે ઋષિએ જેમ કોઈ ફૂલનો હાર ઉતારે એવી જ રીતના પોતાના ગળામાં રહેલો સર્પ એ ધીમેથી ઉતારી નીચે મૂકી દીધો। આંખ બંધ કરીને જોયું સમાધિ લગાવીને, વિચાર કર્યો, ઓહો આ અપરાધ તો અહીંના સમ્રાટ રાજા પરીક્ષિતથી થયો છે, એ તો ભગવત ભક્ત રાજા છે। પણ એને તરસ લાગી હતી, એને ભૂખ લાગી હતી, એના હિસાબે આ અપરાધ થયો। સમાધિમાં જાણી લીધું, પણ વળી જાણ્યું, વિચાર કર્યો, ઓહો આ નાના એવા અપરાધના દંડ સ્વરૂપે મારા દીકરા શૃંગી એને મૃત્યુનો શ્રાપ આપી દીધો, ચીબડાના ચોરને ફાંસીની સજા કરી દીધી। બેટા આ તે શું કર્યું? અરે પિતા તમારું અપમાન હું કેમ સહન કરી શકું? ઋષિ સમજાવે છે, બેટા ક્રોધ ઉપર ક્યારેય ક્રોધથી વિજય ન મેળવી શકાય, દીકરા ક્રોધ ઉપર તો ક્ષમાથી વિજય મેળવી શકાય। અંધકાર ઉપર ક્યારે અંધકારથી વિજય ન મેળવી શકાય, બેટા અંધકાર ઉપર તો પ્રકાશથી વિજય મેળવી શકાય। આ તો તે અંધકાર વધારે ઊંડો કરી દીધો દીકરા। બ્રાહ્મણનું તપ એ કોઈને શ્રાપ દેવા માટે ન હોય, લોકોનું જગતનું કલ્યાણ કરવા માટે હોય। બેટા આ તે કેવડો મોટો અપરાધ કર્યો, અને આજ પણ જેટલું મોટા સહન કરી લે એટલું નાની પેઢી આજે સહન નથી કરી શકતી। બેટા આ તે શું કર્યું? એક સામાન્ય આવો અપરાધને તેને મૃત્યુનો દંડ આપી દીધો, શ્રાપ આપી દીધો। શ્રમિક ઋષિ વિચાર કરે છે, જે થયું એ હરિ ઈચ્છા, પણ કમસે કમ રાજા પરીક્ષિતને આપણે આ શ્રાપથી આપણે સાવધાન કરીએ। બે શિષ્યોને કીધું કે જાઓ રાજા પરીક્ષિતના મહેલે જાઓ, તમે એને સાવધાન કરો। ઋષિ શિષ્યો એ જ સમયે રાજા પરીક્ષિતના મહેલમાં આવે। પરીક્ષિત રાજાએ શ્રમિક ઋષિના એ બંને ઋષિ શિષ્યોને પ્રણામ કરે, વંદન કરે, સ્વાગત કર્યું છે। રાજાએ આગમનનું કારણ પૂછ્યું કે અરે ઋષિવર્ય આજ આશ્રમમાં આવવાનું કેમ થયું? કીધું, તમે જે અમારા ઋષિનો અપરાધ કરેલો, મરેલો સર્પ પહેરાવ્યો, એ અપરાધના દંડ સ્વરૂપે એ ઋષિના પુત્ર એ શૃંગીએ તમને મૃત્યુનો દંડ આપ્યો છે। આજથી સાતમા દિવસે તમારે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થવાનું છે, અમે તમને સાવધાન કરવા આવ્યા છીએ। આટલા શબ્દ રાજા પરીક્ષિતે સાંભળ્યા, ખૂબ જ આનંદિત થયા, હર્ષમાં આવી ગયા। વિચાર કર્યો કે મરવાનું તો એક દિવસ બધાએ છે, પણ ક્યારે મરવાનું, કેમ મરવાનું, કોના દ્વારા મરવાનું અને ક્યાં સમયે મરવાનું એની કોઈને ખબર નથી। હું તો સાત દિવસ માટે હવે ચોક્કસ થઈ ગયો, સાત દિવસ સુધી હવે કાળ પણ મારો વાળ વાકો નહીં કરી શકે। એકદમ આનંદમાં આવી ગયા, આ શ્રાપ એ શ્રાપ નથી, આ તો મારા જીવન માટે વરદાન છે। આને કહેવાય પોઝિટિવ થિંકિંગ। મૃત્યુનો દંડ મળ્યો છતાંય વિચાર કર્યો કે આ તો મારા માટે વરદાન છે। રાજા પરીક્ષિતે ઋષિ શિષ્યોનો આભાર વ્યક્ત કર્યો, દક્ષિણા આપીને વિદાય કરતા કીધું કે જાઓ ઋષિને મારા વતી પ્રણામ કરજો। એ જ સમયે રાજા પરીક્ષિતના ચાર સંતાન હતા, ભદ્રસેન, ભીમસેન, શ્રુતસેન અને જન્મેજય। સૌથી મોટા પુત્ર જન્મેજયને રાજગાદી આપે છે। રાજા પરીક્ષિત હાથમાં જલની અંજલિ લઈ પ્રતિજ્ઞા કરવા લાગ્યા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વસ્ત્રનો ત્યાગ, સંપત્તિનો ત્યાગ, રાજ્યનો ત્યાગ અને
જલનો પણ રાજા પરીક્ષિત ત્યાગ કરે છે। ત્યાગ કરી અને વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને છેદી અને એ જ સમયે હસ્તિનાપુરની ગાદીને છોડી સુક્તાલ ક્ષેત્રની અંદર ગંગાના ઘાટ ઉપર રાજા પરીક્ષિત આવ્યા છે। પરીક્ષિત રાજા ગંગાજીના કિનારે આવ્યા। ઋષિ મુનિઓને ખબર પડી કે ભગવત ભક્ત રાજા પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે। વગર બોલાવ્યા ઋષિ મુનિઓ આવ્યા, સાધુ સંતો પધાર્યા। આવેલા બધા જ સાધુ સંતોનું ઋષિ મુનિઓનું રાજા પરીક્ષિત લાદિતા ભારતી સંસ્કૃતિ વૈ સદા સ્વાગતમ હાર્દિકમ ચ વયમ કુર્મહે, બધા જ ઋષિ મુનિઓનું સ્વાગત કરે છે, પૂજન કરે છે અને રાજા પરીક્ષિત બે હાથ જોડી પોતાના પાપનો એકરાર કરતા ઋષિ મુનિઓને કહે છે, હે મહાપુરુષો, મારા જીવનના હવે 7 જ દિવસ બાકી છે, આ જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો મને માર્ગ બતાવો। ઋષિ મુનિઓની પાસે રાજા પરીક્ષિતે પોતાના પાપનો એકરાર કરી દીધો। પરીક્ષિત રાજા એ ઋષિ સભાની અંદર ઉભા થયા અને પોતાની ભૂલની રજૂઆત કરે છે। ભાગવતજીની કથા મને તમને અહીંયા બોધ આપીને જાય કે પાપ અને પુણ્ય આ બે વસ્તુ એવી છે, એક વખત તમે એને સમાજમાં જાહેર કરી દો પછી એનું ફળ તમને ન મળે। માટે નિયમ છે કે પુણ્ય કર્યું હોય તો એને છુપાવો અને પાપ થઈ જાય તો એને સમાજમાં પોકારી દો। જો પુણ્યની જાહેરાત કરતા ફરશું તો એનું ફળ નહીં મળે, કારણ કે એ ફળના સ્વરૂપે આપણને સમાજની અંદર પ્રતિષ્ઠાઓ મળશે। એટલે કહેવાનો અર્થ કે પુણ્ય થાય, આપણે ત્યાં કહેવત છે કે ભાઈ જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, માટે પુણ્ય થાય તો છુપાવો, પણ આપણે બધા ઊંધું કરીએ। દ્વારકા ગયા હોય, ત્યાં દ્વારકાધીશને યાત્રાએ ગયા હોય, 20 રૂપિયાનો હાર ચડાવ્યો હોય ને ગોમતીમાં સ્નાન ને કર્યા હોય ને હરિદ્વાર ગયા હોય, ગંગામાં સ્નાન કર્યા હોય, આ બધું આવીએ ને ગામમાં પછી જાહેરાત કરીએ કે દ્વારકાધીશને હાર ચડાવ્યો, ગોમતીજીના પાન કર્યા, હરિદ્વાર ગયા હતા ત્યાં ગંગાના પાન કર્યા, આવી બધી જાહેરાત કરીએ, પણ દ્વારકાના મંદિરમાંથી કોકના હારા ચપ્પલ ઈ ગામમાં આવીને ન કહીએ, ઓકે, એવું કોઈ કરે નહીં પણ ભૂલથી આવી જાય। સંત જીવનમાંથી મને તમને જોવા મળે છે કે પાપ થાય તો એને સમાજમાં જાહેર કરી દો અને જો કાંઈ પુણ્ય થાય તો એને છુપાવવાનો પ્રયત્ન કરવો। સંત જીવનમાંથી કોઈ સંત ક્યારે પાપ નથી કરતા, છતાંય ભગવાનની સામે એકરાર કરતા હોય। સબરીએ ભગવાનની સામે શું કર્યું, એકરાર કર્યો કે અધમ હતી અધમ, અધમ હતી નારી, હે નાથ હું તો અધમ નારી છું, મારી ઝૂંપડીએ થોડી કાંઈ અયોધ્યાનો રાજા રામ આવે, પણ સતત પાપને પોકારતી ગઈને એક સમયે મતંગ ઋષિના ઈ વચન ઉપર ભરોસો હતો કે રામ 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 જપજે, એક દિવસ ઈ રામને તારે ત્યાં ધક્કો ખાવો પડશે અને ભગવાનને આવવું પડ્યું। અરે ખાલી આવ્યા એમ નહીં, હેઠા બોર ખાવા પડ્યા, શું કામ કે સતત પાપનું પ્રાયશ્ચિત। આપણી કચ્છની સત્ય ઘટના, સતી તોરલે જેસલને એટલું જ કીધું કે હે તોરલ, હવે મને મારું મોત દેખાય છે, અને ત્યારે જેસલને કીધું કે જો તારે આ નાવથી બચવું હોય, તારે જો આ તોફાનથી બચવું હોય તો એક વખત તું તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે, ભગવાનની સામે તું તારા પાપને પોકારી દે, એટલે આ નાવડું મળશે કરવા, અને પછી તો મોતને ભારી ગયો। મોતને ભારી ગયો ને મહિનો પાપને પોકારવા, દીકરીઓને મારી 21 મોડ બંધા, મીંઢોળ બાંધેલા ને માંડવા સુધી નથી પહોંચવા દીધા, આવા 21 મોડ બંધા વરાજાઓને માર્યા, દીકરીઓને ભાણેજોને માર્યા, આમ સતત પાપને પોકારતો તો છતાંય નાવની અંદર પાણી ભરાતું હતું। કીધું સતી હવે મને મારું મોત દેખાય છે, ઓ હવે આ નાવડું ડૂબી જાય, કીધું એમ નહીં હૃદયથી પાપને પોકાય, અને પછી એક પછી એક પાપને પોકારવા માંડ્યો જેસલ,